हरि ओम धोरण बे विषय गणित कयो प्रकरण छे गणित नु प्रकरण 7 चलो प्रकरण 7 शु नाम छे बे नु जग अने मग जग એટલે પાણી નો જગ મોટો અને મગ એટલે જેમાં આપણે ચા કોફી દૂધ પીતા હોઈએ એને મગ ખાવાના મગ નહીં બરાબર આગળ પણ મેં તમને કહ્યું છે આનાથી આગળના વિડિયોમાં આપણે કોયડા ઉકેલના બાદબાકીના દાખલા જોયા સરવાળાના પણ જોઈ લીધા બરાબર આજે શું કરીશું સરવાળાના દાખલા અને બાદબાકીના દાખલા બંને ભેગા જોઈશું તમારે નક્કી કરવાનું કે આ સરવાળાનું છે કે બાદબાકીનો છે બરાબર કારણ કે વર્કશીટમાં પણ હું એ જ રીતે પૂછીશ સરવાળાનો પણ હોય બાદબાકીનો પણ હોય બંને સરવાળાના પણ પૂછાય બંને બાદબાકીના પૂછાય એક સરવાળાનો બે બાદબાકીના બે સરવાળાના એક બાદબાકીનો ગમે તે રીતે દાખલા પૂછાશે તમને આવડવા જોઈએ બરાબર છે શરૂઆત કરી દઈએ એકવાર છેલ્લે રિવિઝન આપણે જોઈ લઈએ શું ગુંજાશ એટલે શું તો જે તે પ્રવાહી જે તે વાસણમાં જેટલું પ્રવાહી સમાઈ શકે તેને તે વાસણની ગુંજાશ કહેવાય શું કહેવાય તેને તે વાસણની ગુંજાશ કહેવાય ગુંજાશનો મોટો એકમ લીટર નાનો એકમ મિલીલીટર એક લીટર બરાબર 1000 મિલીલીટર 1000 માં મીંડા કેટલા આવે 3 કેટલા મીંડા આવે 3 મિલીલીટર ને ટૂંકમાં શું લખાય મિલી બરાબર આ 4 પાંચે પાંચ પ્રશ્ન તમને આવડવા જોઈએ દરેકે દરેક વિડીયોમાં મેં પુનરાવર્તન કરાવ્યું છે અને છતાં પણ જો તમારું ખોટું પડે તો મને એવો એમ થાય કે જો તમે અહીંયા મારી સામે હો ને તો બે ઝંપટ લગાવો કાં તો અંગૂઠા પકડાવો કાં તો એનો દાખલો 5 વાર લખવા સજા તો મળવી જ જોઈએ ને આટલું બધું કરાયા પછી પણ આપણું ખોટું પડે તો પછી ગુસ્સો આવે મેમને મમ્મી સામે હોય તો મમ્મીને આવે પપ્પા શીખવાડતા હોય તો પપ્પાને પણ આવે ટ્યુશનમાં જતા હોય અને ટ્યુશનમાં શીખવાડતા હોય અને ખોટું પડે તો એ મેમને પણ ગુસ્સો આવે આવે નહીં સાચી વાત છે કે નહીં તો પછી ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ ભાઈ સૂચના લખો બધા મારી સાથે કેટલા ઝાડ બાકી રહ્યા શું કરવાનું મેં રકમ લખી લીધી વાંચી લીધી હવે શું કરીશું આપણે ફરી એકવાર રકમ વાંચવાનું એક બગીચામાં
27 લીમડાના ઝાડ છે તેમાંથી 3 ઝાડ પડી ગયા હવે બગીચામાં લીમડાના કેટલા ઝાડ બાકી રહ્યા કયો શબ્દ આવ્યો બાકી બાકી આવે શું કરવાનું બાદબાકી બાદ બાકી બાકી ખબર છે 45 ઝાડ ઓછા કેટલા પડી ગયા 3 ઝાડ પડી ગયા 5 માંથી 3 બાદ કરો 5 છે 1 2 3 જતા રહ્યા કેટલા વધ્યા 1 અને 2 5 માંથી 3 જાય તો 2 4 માંથી 0 જાય તો 4 ઝાડ બાકી રહ્યા શું લખવાનું નીચે જવાબ બગીચામાં 42 ઝાડ બાકી રહ્યા બરાબર બીજો દાખલો ખ્યાલ આવે છે ને ભાઈ કે અંદરથી જાય છે ખ્યાલ આવે છે ઉડી નહીં જતું બધું પવનમાં પંખો બંધ કરીને બેસજો હા ને એટલે પંખામાં ઉડી ના જાય ગરમી લાગે તો પંખો કરવો પડે પણ એટલું પણ ધ્યાન રાખવાનું કે દાખલો મગજમાં બેસી જાય ઉપરથી બારોબાર જતો ના રહે બરાબર રાખશો ને એટલો તો વાંધો નહીં પાછો હે ને સારું ચાલો ત્યારે બીજો દાખલો લઈએ પાયલ પાસે 12 પેન્સિલ છે અને કાજલ પાસે 5 પેન્સિલ છે બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય ખસ ખસ થઈ ગયા હે ને અરે બાર પેન્સિલ એવું થાય છે ને તમને તે કે આખી બધી બારે બાર આપી ના દીધી હોય ખોખામાં રાખી હોય ક્યાં રાખી હોય ખોખામાં પેન્સિલના બોક્સમાં રાખી હોય મમ્મી નવું બોક્સ લાવી હોય તો બતાવી જો બેટા બાર પેન્સિલ છે આમાં હો કે બધી બારે બાર વાપરવા આપે એક આપે બહુ જબરી હોય મમ્મી તો અડધી આપે મમ્મી જબરી ના હોય પણ આપણે ફેંકી દેતા હોઈએ છોલ છોલ કરતા હોઈએ એટલે મમ્મી ના આપે એમ ના નહીં આપે હું પણ ના વારંવાર છોલી દો આટલી પેન્સિલ બાકી હોય ને ફેંકી દો નવી માંગો કોઈ નાખો તો કોઈ ના આપે બરાબર ચલો ફરી એક વાર રકમ વાંચી લઈએ પાયલ પાસે 12 પેન્સિલ છે અને કાજલ પાસે 5 પેન્સિલ છે બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય કયો શબ્દ આવ્યો બોલો કુલ કેટલી મેં તમને કીધું છે કુલ કેટલી કુલ કેટલું કુલ કેટલો શબ્દ આવે તો શું કરવાનું સરવાળો સરવાળાની નિશાની તો ખબર છે ને ભાઈ બધાને ભૂલી નથી ગયા ને વાહ સરસ ઓડાયા ચલો અને સરવાળો એટલે શું એક વસ્તુની અંદર બીજી વસ્તુ ઉમેરવી બરાબર તો આપણે 12 ની અંદર કેટલા ઉમેરીશું 5
નંબર 6 છે પાયર પાસે વત્તા પાંચ પેન્સિલ કોની પાસે છે કાજલ પાસે ચલો બે માં પાંચ ઉમેરો અથવા પાંચ માં બે ઉમેરો આપણે શું કરીએ છીએ મોટી રકમની અંદર નાની રકમ ઉમેરી દેવાની તો જવાબ સાચો આવે ને જલ્દી આવી જાય બરાબર તો 5 માં 2 ઉમેરીએ તો 5 પછી 6 7 5 ને 2 7 અને 1 માં 0 ઉમેરો તો 1 17 પેન્સિલ ફૂલ તો જવાબ લખો બંનેની મળીને કુલ 17 પેન્સિલ થાય બરાબર છે બંનેની મળીને કુલ કેટલી થાય 17 તમે એમ કહો ચાલ આપણે ગણી લઈએ આપણે બે ભેગી કરીએ પછી ગણી લઈએ ભેગી ક્યારે કરાય અલગ અલગ કલરની હોય તો સરખી હોય તો કરાય નહીં નહીં તો પછી ઝઘડો થાય બે વચ્ચે થાય ને આ મારી હતી પેલી કે ના આ મારી હતી એવું થાય એટલે આપણે ભેગી નહીં કરવાની તારે તમારી અલગ રાખવાની એની અલગ રાખીને પછી આ રીતે ઉમેરી દેવાનું બરાબર છે ખ્યાલ આવી ગયો દાખલા ગણવાના છે રકમ લખવાની છે રકમ પણ તમારે જાતે લખવાની જવાબ પણ તમારે જાતે લખવાનો બરાબર છે આળસ કરવાની નહીં નોટમાં લખેલું હશે તો મંજાશે બરાબર આગળ બીજો દાખલો જોઈએ એક તપેલીમાં સત્તર લીટર દૂધ હતું તેમાં બીજું હવે તપેલીમાં કુલ કેટલું દૂધ થયું બરાબર તમારી પાસે તમારા ઘરે તમારી મમ્મીએ તપેલીમાં દૂધ રાખ્યું છે બીજું થોડુંક દૂધ એ એની તપેલીમાં ઉમેરી દીધું તો બધું થઈને કેટલું દૂધ થયું એમ અહીંયા પણ આપણે ગણતરી કરવાની છે ઘરે આપણે એવું માપવાના બેસીએ બરાબર હા થેલી લાયા હોય બે થેલી દૂધ આપણે નાખ્યું હોય અને ત્રીજી થેલી નાખીએ
તો 1.5 લીટર દૂધ થાય એવી આપણને ખબર પડવી જોઈએ. ના પડતી હોય તો મમ્મીને કહેવાનું કે મમ્મી આ કેટલું દૂધ થયું, મને શીખવાડ નહીં, મને બતાય નહીં. બરાબર, એવું પૂછવાનું. નરી ફોનમાં ગેમ રમવાની, બહાર ફરવાની, ખાવાની વાતો મમ્મી જોડે કરીએ એવું જરૂરી ના હોય. રસોડામાં પણ મમ્મી સાથે આપણે ઊભા રહીએ અને બધી આવી રીતે પૂછીએ, જાણીએ, મમ્મીને થોડી હેલ્પ કરાવીએ તો મમ્મીને પણ મજા આવે, તમને પણ મજા આવે અને કંઈક નવું જાણવા મળે. બરાબર છે? ચાલો ફરી એકવાર રકમમાં છીએ. એક તપેલીમાં 17 લીટર દૂધ હતું, તેમાં 2 લીટર દૂધ રેડવામાં આવ્યું. હવે તપેલીમાં કુલ કેટલું દૂધ થયું? કયો શબ્દ આવ્યો? કુલ કેટલું? શું કરવાનું? સરવાળો. શું કરવાનું? સરવાળો. 17 લીટર દૂધ હતું વત્તા 2 લીટર રેડ્યું અથવા ઉમેર્યું. 7 માં 2 ઉમેરો તો કેટલા થાય? 8 ને 9. 7 ને 2 9. 1 માં 0 ઉમેરો તો 1. 19 લીટર દૂધ થાય. નીચે શું કરવાનું? જવાબ લખવાનો. ફરજિયાત નહીતર અડધો માર્ક્સ મળે. તપેલીમાં કુલ 19 લીટર તમે કહો એ લઉં. ચાલો પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું, તેમાંથી 10 લીટર પેટ્રોલ ઉડી ગયું. હવે ટાંકીમાં 1 ક્યુબ પેટ્રોલ બાકી રહ્યું. તમે કહેશો પેટ્રોલ ઉડી જાય? હા, પેટ્રોલ ઉડી જાય. બરાબર, આપણા ઘરે આપણા પપ્પાએ એક્ટિવામાં કે સ્કૂટરમાં કે બાઇકમાં પેટ્રોલ ભરાયું હોય અને ટાંકી આપણે બંધાયા થઈ ખોલી નાખીએ, પછી એને બંધ ના કરીએ તો એ પેટ્રોલ ખુલ્લું રહે ને તો બધું હવામાં ઉડી જાય. પાણી જેમ પાણી ઢોળાયું હોય, બરાબર, વરસાદ આવે તમે જુઓ
પછી વરસાદ બંધ થઈ જાય તો પાણી સુકાઈ જાય છે ને, બધું ઉડી જાય છે, એ રીતે આ પેટ્રોલ પણ ઉડી જાય. તો ફરી એક વાર રકમમાં છે, પેટ્રોલની એક ટાંકીમાં કેટલું હતું પેટ્રોલ? 30 લિટર પેટ્રોલ હતું, તેમાંથી 10 લિટર પેટ્રોલ ઉડી ગયું. હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ બાકી રહ્યું? કયો શબ્દ આવ્યો? બાકી. ઓછું થઈ ગયું એટલે બાદ બાકી. 30 લિટર ઓછા 10 લિટર શું છે? આ બે પેટ્રોલ. ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો, ત્રણ માંથી એક જાય તો બે. ત્રણ છે, એક જતા રહ્યા, કેટલા વધ્યા? બે. 20 લિટર પેટ્રોલ બાકી રહ્યું. નીચે શું લખવાનું? જવાબ. ટાંકીમાં પેટ્રોલ બાકી. બરાબર છે, ખ્યાલ આવી ગયો? દાખલા સમજ પડે છે. એટલે આપણે બાકીના દાખલા જોયા અને બે આપણે સરવાળાના કોયડા ઉપરના દાખલા જોઈએ. આગળના બે તમે નોટમાં લખી દીધા છે, આ બંને પણ લખી દો. જાતે ગણવો જ પડે, બધા દાખલા મેં કરાર છે. તો તમને કેટલું આવડે છે? ક્યારથી ખ્યાલ આવે ભાઈ? ચાલો દાખલા શું લખી સરગમ. મોહન પાસે ગ્લાસ લીંબુ શરબત છે. સોહણે તેને બીજો 6 ગ્લાસ લીંબુ શરબત આપ્યો. હવે મોહન પાસે કેટલા ગ્લાસ લીંબુ શરબત થાય? આ દાખલો તમારે જાતે ગણવાનો છે. ફરી એકવાર રકમમાં છે, મોહન પાસે 22 ગ્લાસ લીંબુ શરબત છે. સોહણે તેને બીજા 6 ગ્લાસ લીંબુ શરબત આપ્યું. હવે મોહન પાસે કેટલા ગ્લાસ લીંબુ શરબત થયું?
તમે એમ કહેશો કે મે એમ કુલ શબ્દ તો આવ્યો નહીં, બાકી શબ્દ તો આવ્યો નહીં, પણ મે તમને આગળ પણ કીધું હતું કે રકમ વાંચવાની કેટલા એવો પણ શબ્દ હોય, કુલ કેટલા એવો પણ શબ્દ હોય, અને રકમ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે તમારી પાસે જે છે એ તો છે જ, પણ તમે તમને કોઈકે આપ્યું તો તમારી પાસે વધ્યું કે ઘટ્યું? વધ્યું. વધ્યું તો સરવાળો, ઓછું થયું તો બાદબાકી કરવાની, બરાબર છે? તો આ રકમ પરથી તમને શું ખ્યાલ આવ્યો? આ શેનો દાખલો છે? સરવાળા. શેનો દાખલો છે? સરવાળા. 22 ગ્લાસ હતું અને બીજું 6 ગ્લાસ આપ્યું તો તમારી પાસે વધ્યું કે ના વધ્યું? વધ્યું ને. તો શું કરવાનું? સરવાળો. પણ દાખલો હું ગણીશ ને, દાખલો કોણ ગણશે? તમે જાતે, બરાબર? પાક્કું? તો આજે આપણું પ્રકરણ 7 જગ અને મગ લગભગ પૂરું થઈ ગયું છે. જોઈશ હજી થોડુંક કંઈક નવું શીખવાડાય તો ચોક્કસ પ્રયત્ન કરીને તમને શીખવાડીશ, બરાબર છે? આવતા વિડીયોમાં ફરી કંઈક નવું શીખીશું. હરિ ઓમ.